ચેપ્ટર 8 દ્વિપદી પ્રમેય ભાગ 1. આજે આપણે અહીં દ્વિપદી પ્રમેય વિશેની માહિતી મેળવવાની છે. દ્વિપદી પ્રમેય એ ક્યાંથી કેવી રીતે જનરેટ થયું એની આપણે ચર્ચા કરીએ તો તમને ખ્યાલ છે, તો તમે કોઈ પણ બે પદના સરવાળાનો વર્ગ કરતા શીખ્યા છો, ઘન કરતા શીખ્યા છો. તો એવી જ રીતે જો તમને n ઘાત આપેલી હોય તો તમે એનું કઈ રીતે સૂત્ર લખો એની આપણે માહિતી મેળવવાની છે. તમારી પાસે કોઈ પણ બે સંખ્યાઓ છે એની ઝીરો ઘાત એટલે તમે એને એક લખી શકો, પછી a પ્લસ બીની એક ઘાત એટલે કે a પ્લસ બી, પછી a પ્લસ બીનો વર્ગ એટલે શું આવે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, પછી a પ્લસ બીનો ઘન એટલે આપણને શું મળશે, a નો ઘન પ્લસ 3 a સ્ક્વેર b પ્લસ 3 એ બી સ્ક્વેર પ્લસ બીનો ઘન. એવી જ રીતે જ્યારે તમારી પાસે ચાર ઘાત આવે, કેટલી, ચાર ઘાત, એ પ્લસ બીની ચાર ઘાત, તો હવે આ કઈ રીતે કરશો, તમે આ રીતે લખી શકો એ પ્લસ બીનો ઘન એને ગુણ્યા એ પ્લસ બી, તો એના ઉપરથી તમને મળશે એની ચાર ઘાત પ્લસ 4 એ ઘન બી પ્લસ 6 એ વર્ગ બી વર્ગ પ્લસ 4 એ બી ઘન અને પ્લસ બીની ચાર ઘાત. હવે આ રીતે તમે અલગ અલગ કરતા જાઓ, આગળ આગળ વધતા જાઓ કે એ પ્લસ બીની 5 ઘાત, એ પ્લસ બીની 6 ઘાત, તો તમને મળતું રહેશે, મતલબ પદ મળતા રહેશે. હવે આપણે વાત કરીએ તો આપણે જે ઘાતાંક આપેલી છે તે અને એના આધારે જે પદ મળે છે એ જોઈએ. તો જુઓ, પહેલામાં જે એક કરતા વધારે ઘાતાંક જ્યારે શરૂ થાય છે ત્યારે ઘાત કેટલી છે, બે. પદ કેટલા મળ્યા છે, ત્રણ. પછી ત્રણ પદ છે, પદ કેટલા મળે છે, ચાર. ચાર પદ છે, પદ ચાર ઘાત છે, પદ કેટલા મળે છે, પાંચ. એટલે કે પદની સંખ્યામાં શું થાય છે, એક ક્રમિક રીતે એક વધે છે. તો હવે આપણે વાત કરીએ ઘાતાંક અને સહગુણક વચ્ચે શું કેવી રીતનો સંબંધ આવે છે. આપણે ઘાતાંક લઈએ અને સહગુણક લઈએ, જે માત્ર ને માત્ર એ અને બીના જે સહગુણક આપણને મળે છે તે અહીં હું લખું છું ઘાતાંક. અને અહીં લખું છું એના સહગુણકો. તો જ્યારે ઝીરો ઘાતાંક હોય છે ત્યારે સહગુણક કેટલો હોય છે, માત્ર ને માત્ર એક જ હોય છે. અચળ પદને પણ આપણે સહગુણક તરીકેમાં જ લઈશું. ત્યારબાદ એક હોય છે, તમને આ રીતે એક એક મળે છે. પછી બે ઘાતાંક હોય છે ત્યારે એક સહગુણક મળે છે, પછી બે મળે છે અને પછી પાછું એક મળે છે. પછી ત્રણ સહગુણક હોય છે ત્યારે એક તો મળે જ છે, પછી ત્રણ મળે છે, ફરી પાછું ત્રણ મળે છે અને પછી પાછું એક મળે છે. જ્યારે ચાર હોય ત્યારે આ એક તો છે જ, ત્યારબાદ મળશે ચાર, પછી મળશે છ, પછી પાછું ચાર અને પછી એક. તમે જોઈ શકો છો આ ત્રિકોણ વચ્ચે તમને કોઈ પણ કંઈક તફાવત જેવું, આમ કંઈક સંબંધ જેવું મળે છે. હવે આ જો એક ત્રિકોણ જેવી રચના થાય છે ને, આવી રીતે પાંચ ઘાતાંક લો ત્યારે તમને શું મળી શકે એના સહગુણકો એની વાત કરીએ. તો પાંચ માટે જોઈએ તો આ એક મળશે, પછી પાંચ દસ, દસ પાંચ અને એક. તમે કહેશો કે આ કઈ રીતે તમને ખબર પડે પાંચ દસ દસ અને પાંચ પાછા મળે છે ને, કેવી રીતે ડિસાઇડ કરી શકાય. તો જો તમને આ ત્રિકોણનો મતલબ ખબર પડી જાય, લાઈક કે આ કઈ રીતે ડિફાઈન થયું છે, તો તમને આ સમજમાં આવી જાય. હવે જુઓ આ એક એટલે
એટલે કે એની બોર્ડર લાઇન ઉપર શું મળશે? માત્ર ને માત્ર એક મળશે. બરાબર છે. હવે આપણે વાત કરીએ કે એની જે વચ્ચેના જે પદ છે એમાં શું મળે છે. જુઓ, આ બંનેનો સરવાળો કેટલો થાય? બે. આ બંનેનો સરવાળો ત્રણ. બે વત્તા એક ત્રણ. ત્યારબાદ જુઓ, એક વત્તા ત્રણ ચાર, ત્રણ વત્તા ત્રણ છ, ત્રણ વત્તા એક ચાર. એ જ રીતે એક વત્તા ચાર પાંચ, ચાર વત્તા છ દસ, છ વત્તા ચાર દસ, ચાર વત્તા એક પાંચ, અને આપણે પાછળ તો એક લખવાનું જ છે. એટલે કે આગળની રો જે આપણે લખીએ છીએ એના બે પદનો શું આવે? ક્રમિક બે પદોનો સરવાળો કરતા જઈએ એટલે આપણને એનો ત્રિકોણ છે એ મળતું જશે. કઈ રીતે સરવાળો કરવાનો? તો આ બંનેનો સરવાળો કરવાનો અને લખવાનું એનો જવાબ વચ્ચે. આ રીતે સમજમાં આવે છે? હવે હું બધી નિશાની નહીં કરું, રેન્ડમલી કોઈ કરું છું. અહીંયા ચલો કરી દઈએ હવે. એટલે હવે જે સીધી રેખા જાય છે એ બંને બાજુ એ બંનેનો સરવાળો કરીએ છીએ અને પછી એનો જવાબ વચ્ચે લખીએ છીએ. હવે જોઈ શકો છો તો આ પણ એક એમ ત્રિકોણ જેવી જ રચના થતી જાય છે. હા, હવે આ ત્રિકોણનું એક નામ છે. એ નામ આપણા ફ્રેન્ચના ગણિત શાસ્ત્રી ઉપરથી પડ્યું છે. ફ્રેન્ચના ગણિત શાસ્ત્રી જે છે એમના ઉપરથી પડ્યું છે, જેમનું નામ છે પાસ્કલ. એટલે આપણે આ ત્રિકોણને પાસ્કલ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. હવે તેને ગણિતશાસ્ત્રી પિંગલા મેરુ પાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. મેરુ પાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે તમારી પાસે જો આવું ત્રિકોણ છે તો તમે આની ગણતરી કરી શકો છો કે બી એક્સ પ્લસ ત્રણ વાયની પાંચ ઘાત. આના ઉપરથી તમે એના સહગુણક લખી શકો કે પહેલું બી એક્સની પાંચ ઘાત, પછી શું આવશે? પછી એક એક ઘાત આપણે વધારતા જઈએ, પછી પાંચ છે એ સહગુણક તરીકે આવશે. બી એક્સની ચાર ઘાત એને ગુણ્યા ત્રણ વાય, પછી દસ. બી એક્સની ત્રણ ઘાત અને ત્રણ વાયની બે ઘાત આવશે. પછી પાછું દસ, બે એક્સની બે ઘાત, ત્રણ વાયનો ઘન. પછી પાંચ, બે એક્સ ત્રણ વાયની ચાર ઘાત અને છેલ્લે ત્રણ વાયની પાંચ ઘાત. એટલે તમે જોઈ શકો છો તો આપણે શું કરીએ છીએ, ઘાતમાં પણ પહેલાંની ઘાત છે એ વધારતા જઈએ, ઘટાડતા જઈએ છીએ, બીજા પદની ઘાતને વધારતા જઈએ છીએ. એટલે હવે તમને આ સમજમાં આવી ગયું. હવે જે આપણે ચેક કરવાનું છે એનું જે આ સહગુણક જે આપણે ગુણવાના હોય છે એ જ છે એ મેઇન ચેક કરવાના હોય છે. આ તો ઠીક છે કે તમારી પાસે પાંચ છ તો તમે આ ત્રિકોણ ઉપરથી બનાવી શકો. હવે તમને એની ઘાત કોઈક મોટી જ આપી છે, બાર પંદર જેવી ઘાતો આપી છે, તો શું તમે આખે આખો એટલો મોટો ત્રિકોણ છે એ રચવા બેસશો? એ રચવાનો તમારી પાસે એટલો ટાઈમ હશે પણ ખરો? મળશે તમને જ્યારે ગણતરી કરવાનું હોય ત્યારે તમને એટલો બધો ટાઈમ મળે? તો ના, ન મળે. તો એના માટે આપણે આગળના ચેપ્ટરમાં શીખીને આવ્યા છીએ NCR કોમ્બિનેશન. કેટલા કોમ્બિનેશન બની શકે એ આપણે ખબર પડી જાય તો જવાબ મળી જશે. જુઓ, હવે તમારી પાસે NCR હોય એટલે તમે કઈ રીતે બનાવો છો? N ફેક્ટોરિયલ, R ફેક્ટોરિયલ, N માઇનસ R ફેક્ટોરિયલ. ત્યારબાદ તમારી પાસે NC, અચ્છા ઓકે, આની જે કન્ડિશન છે એ લખવાની હો. હવે તમારી પાસે જે NC0 છે એ પણ શું મળે છે? એક મળે છે. અને NCN પણ કેવા મળે છે? એક મળે છે. તો તમને શરૂઆતમાં અને છેલ્લે કેવા જોઈએ? એક જોઈએ, જે આપણને મળે છે. એટલે હવે આના ઉપરથી આપણે પાસ્કલ ત્રિકોણ જે છે એ ફરી લખીએ. તો હું માત્ર થોડોક અહીંયા જે આવે છે એટલો જ લખું છું, તમે આગળ સમજી શકશો. અહીંયા લખું છું ઘાતાંક અને એના સહગુણકો.
ઘાતાંક કેટલી છે? ઝીરો. ત્યારે શું મળશે આપણને? એક. હવે જ્યારે એક ઘાતાંક છે ત્યારે શું થાય છે? વન સી ઝીરો, અને અહીં મળે આપણે વન સી વન. આ બંનેના બરાબર શું મળે છે આપણને? એક એક મળે છે. હવે હું અહીંયા એની બરાબરની કિંમત નથી લખતી, એ આપણે ઉપરના સ્થાન ઉપરથી સરખાવી શકશું. ચલો, જ્યારે બે ઘાતાંક હોય છે એટલે કે એન બરાબર કેટલા થયા? એટલે આ ટુ સી ઝીરો, પછી ટુ સી વન અને ટુ સી ટુ. હવે આ ગણતરી કરો તો તમને શું જવાબ મળશે? અહીં એક બે એક. એ જ રીતે ત્રણ તમારી પાસે હોય તો અહીં શું આવે? થ્રી સી ઝીરો, થ્રી સી વન, થ્રી સી ટુ અને થ્રી સી થ્રી. તો આ શું થશે? આના બરાબર એક, આના બરાબર ત્રણ, આના બરાબર ત્રણ અને આના બરાબર એક. એ જ રીતે તમારી પાસે જો ચાર ઘાત આપેલી હોય તો શું મળશે? ફોર સી ઝીરો, ફોર સી વન, ફોર સી ટુ, ફોર સી થ્રી અને ફોર સી ફોર. એ જ રીતે તમને ફાઇવ માટે મળી જશે. તો તમે આ ગણતરી ઇઝીલી કરી શકો છો. જ્યારે તમને બાર પદનું કરવાનું હોય, બાર ઘાતવાળું કરવાનું હોય, તો ત્યારે તમે ઇઝીલી બાર સી વન, બાર સી ટુ, બાર સી થ્રી, બાર સી ફોર, બાર સી ફાઇવ અપ ટુ બાર સી ટ્વેલ્વ સુધીનું તમે શોધી શકો છો. એ ગણતરી તમે ઇઝીલી થઈ શકે છે. તો હવે આપણે આના ઉપરથી જનરલ સૂત્ર જોઈએ. કેવું જોશું? એક અચ્છા ચાલો વચ્ચે બી કોઈ એક સંખ્યાવાળું સૂત્ર જોઈ લઈએ, આઠ માટેનું જોઈ લઈએ કે કેવું મળશે. ચાલો, જ્યારે આપણને ઘાતાંક કેવી મળી હોય? આઠ. અરે બીની આઠ ઘાત. હવે આ ઘાતાંક મળેલી છે ત્યારે આપણને શું સહગુણકો મળી શકે અને એ કેવી રીતે ગણતરી કરાય? તો એનું સૂત્ર હું અહીં લખું છું. તો જોજો, આઠ સી ઝીરો, એની આઠ ઘાત અને બીની ઝીરો ઘાત. આ ન લખું તો પણ ચાલે, કેમકે બીની ઝીરો ઘાત એટલે એક જ થાય. પછી આઠ સી વન, એની સાત ઘાત, બીની એક ઘાત. પછી હજી જો એક ગુણધર્મ જેવો અહીં દેખાય છે, તમને ધ્યાનમાં આવ્યું હોય તો, નહીંતર હું વાત કરું. આઠ સી થ્રી, એની પાંચ ઘાત, બીની ત્રણ ઘાત. આઠ સી ફોર, એની છ ઘાત, બીની બે ઘાત. આઠ સી ફાઇવ, એની પાંચ, ઓ સોરી અહીંયા આવશે ચાર, હવે આવશે ત્રણ અને બીની કેટલી આવશે? છ અને અહીંયાથી આવે ચાર. આ ત્રણ ઘાત અને અહીંયા આવશે પાંચ ઘાત. પછી આઠ સી સિક્સ, એમાં એનો વર્ગ અને બીની છ ઘાત. આઠ સી સેવન, એની એક ઘાત અને બીની સાત ઘાત. અને આઠ સી આઠ, બીની સાત ઘાત, એની કેટલી ઘાત આવશે? ઝીરો ઘાત. અરે આઠ અહીંયા વધશે ને. તો તમે આ સૂત્ર જે લખો છો એનામાં તમને ખ્યાલ આવે છે કે આ ઘાતનો સરવાળો પણ કેટલો થવો જોઈએ? એન જેટલો થવો જોઈએ. તમે જે એન બરાબર લીધા છે એ કેટલા લીધા છે? આઠ લીધા છે. તો બધી જ ઘાતનો સરવાળો પણ કેટલો થશે? આઠ થશે. પહેલા પદની ઘાત છે ને ઘટાડતા જવાનું, બીજા પદની ઘાતને વધારતા જવાનું. તો હવે આપણે આને એન પૂર્ણાંકમાં લખી શકીએ, તો આરામથી લખી શકીએ. હવે એનામાં જે જનરલ સ્વરૂપ આવે છે એ આપણે ધ્યાન રાખવાની રહેશે. કોઈ પણ ધન પૂર્ણાંક એન માટે હવે આ પ્રમાણે આપણે નામ આપીએ છીએ, દ્વિપદી પ્રમેય. કોઈ પણ ધન પૂર્ણાંક એન માટે
ચલો તો એ શું મળશે આપણને, એ પ્લસ બીની એન ઘાત, એન સી ઝીરો, એની એન ઘાત, બીની ઝીરો ઘાત. અને બીની ઝીરો ઘાત અહીંયા નહીં લખો તો પણ ચાલશે, પણ બી છે એ આગળ આવશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ લખો ચાહે ન લખો કોઈ ફરક પડશે નહીં. હવે આવશે એન સી વન, એની એન માઇનસ વન, બીની એક ઘાત. એટલે તમે હવે આ ઘાતનો સરવાળો કરશો એન જેટલો મળે છે. એવી જ રીતે એન સી ટુ, એની એન માઇનસ બી ઘાત, બીનો વર્ગ. હવે આ જ રીતે પ્લસ અપ ટુ પ્લસ એન સી એન માઇનસ વન, એન સી એન માઇનસ વન, એ બીની એન માઇનસ વન ઘાત, અને એન સી એન, બીની એન ઘાત. એની ઝીરો ઘાત લખો તો પણ ચાલશે, ન લખો તો પણ ચાલે. હવે આ છે એ આપણું સૂત્ર મળશે. હવે આ સૂત્રને જો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરવું હોય તો સાબિત પણ કરી શકાય છે. તમે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શીખ્યા છો, આપણું પ્રકરણ ચાર. હવે આ જે પ્રકરણમાં તમે શીખ્યા છો કે n બરાબર એક માટે સાબિત કરવું, પછી કોઈ એક n બરાબર k માટે સત્ય છે એવું ધારવું, અને n બરાબર k પ્લસ વન માટે સત્ય છે એમ સાબિત કરવું, તમે લોકો એ સાબિત કરી શકો છો. ટ્રાય કરજો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી. ક્યારેક તમને પ્રકરણ ચારમાં પણ એવું કહી શકે છે કે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ દ્વિપદી પ્રમેય સાબિત કરો એવું પૂછાઈ શકે છે. તો અહીં તમને હોમવર્કમાં ટ્રાય કરવાનું રહેશે. જો કોઈ પણ ક્વેરી હોય તો ગમે ત્યારે ક્લિયર કરી શકો છો. આજે આપણે અહીં સૂત્ર સુધીનું જ રાખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડું ઘણી આપણે આની ચર્ચા કરી અને પછી દાખલા તરફ વધીશું. થેન્ક યુ.